હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રચનાથી શરૂઆત કરીએ માણસને વાગે છે ત્યારે જે જાગે છે માણસને વાગે છે ત્યારે જે જાગે છે નહીં તો સીધી વાતમાં પણ એ ઊંધા રસ્તે ભાગે છે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો આજનો વિડીયો નીવડવાનો છે તમે જોઈ શકો છો આજે આપણે જોવાનું છે લોક નૃત્ય મિત્રો શાસ્ત્રીય નૃત્ય અલગ અને લોક નૃત્ય અલગ બરાબર છે ખાસ યાદ રાખી લેજો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે સબસ્ક્રાઈબ તમે ચેનલ નો કરો વાઘેલ એજ્યુકેશન તો કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જોઈન ખાસ કરી લેજો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે નહીં તો ડાયરેક્ટ તમે છે ટેલિગ્રામમાં જઈને વાઘેલ એજ્યુકેશન સર્ચ મારીને જોઈન થઈ શકો છો તો ચાલો ચાલુ કરીએ મિત્રો આજનો આજનો વિડીયો જોઈએ એની અંદર પંજાબના નૃત્ય કયા કયા છે મિત્રો ખાસ આપણે શોર્ટકટથી છે આગળ વધવાનું છે બરાબર છે જેની અંદર પંજાબનું નૃત્ય જોવાનું છે પહેલાં હવે મિત્રો આની અંદર મેં આપેલું છે ગીત તમે જોઈ શકો છો શું છે ગીત છે હવે તમને બધાને ખબર છે પંજાબની અંદર છે ખાસ પંજાબી લોકો છે એ મિત્રો ગાંજો ને એવું બધું ખાસ છે પીતા હોય છે બરાબર છે તો ખાસ તમારે યાદ રાખવાનું છે હવે એની અંદર પાછા પંજાબની અંદર તો લોકો પીવે છે ગીધ પણ શું કરે છે આ ગીધ છે ને ગીધ ગીધ પણ ભાંગ પીવે મિત્રો પંજાબની અંદર શું પીવે છે ભાંગ પીવે છે ગીધ શું પીવે પંજાબની અંદર ભાંગ પીવે છે તો મિત્રો આ ગીધ અને મિત્રો ભાંગ આ ઉપર તમને યાદ આવી જાય પંજાબનું નૃત્ય છે ગીધા છે કયું નૃત્ય છે ગીધા નૃત્ય છે અને બીજું છે મિત્રો ભાંગડા એ છે ભાંગડા લોકનૃત્ય યાદ રહી જ બંને પંજાબની અંદર ગીધ શું પીવે છે ભાંગ પીવે છે એટલે ગીધા નૃત્ય પહેલું અને બીજું છે ભાંગડા ભૂલાવું જ ન જોઈએ મિત્રો પંજાબની નૃત્ય ખાસ યાદ રાખજો ગીધા અને ભાંગડા એને પછી જોઈએ આપણે લોકનૃત્ય જોઈએ શાસ્ત્રીય નૃત્ય જોતા નથી એના પછી જોઈએ મિત્રો અસમ અસમની અંદર આપણે કઈ રીતે યાદ રાખશું તો કે અસમની અંદર છે ને એક વહુ છે એક વહુ એ મિત્રો કાળો ગોપાલ છે ને કાળો ગોપાલ કાળા ગોપાલ સાથે છે મિત્રો શું કરે છે ભાગી જાય છે ભાગી જાય છે એટલે વહુ ઉપરથી આપણને યાદ આવી જાય બિહુ બિહુ નૃત્ય ક્યાંનું છે મિત્રો અસમનું છે અને મિત્રો કલી ગોપાલ કેવું મિત્રો આપણે કાળા ગોપાલ ગુજરાતીમાં કહીએ યાદ રાખી લેજો કલિગોપાલ એટલે બે નૃત્ય થયા કયા મિત્રો અસમના લોકનૃત્ય પેલું છે બિહુ છે અને બીજું છે કલી ગોપાલ કલીગોપાલ નૃત્ય લોકનૃત્ય ક્યાંનું છે તો કે અસમનું છે અસમની રાજધાની પૂછે તો કઈ આવશે મિત્રો દિસપુર બરાબર છે યાદ રાખી લેજો આ બે તો ભૂલાવાદનું જે અસમનું પેલું છે બિહુ અને છે કલી ગોપાલ બે નૃત્ય અસમના છે ભૂલતાની લોકનૃત્ય બરાબર છે એના પછી જોઈએ છેલ્લે આપણે એક ટેસ્ટ રાખશું જેની તમને ઓટોમેટિક યાદ આવે છે તમારે ખાલી ત્યારે જોવાનું છે તમને ઓટોમેટિક યાદ આવી જાય કે બરાબર છે અસમની વહુ છે એ કાળા ગોપાલ સાથે આગી જાય છે બરાબર છે યાદ રહી જાય છે તમને વહુ આવે એટલે બિહુ તમને આવડી જ જશે અને કલા ગો કાળો ગોપાલ એટલે કલી ગોપાલ યાદ આવી જશે બરાબર એના પછી જોઈએ અને પંજાબની અંદર છે ગીધ છે ભાંગ પીવે છે એટલે ભાંગડા અને ગીધા બરાબર એના પછી જોઈએ રાજસ્થાન આ મિત્રો આપણી શોર્ટકટ બનાવેલી છે તમને ગમે તો બરાબર યાદ રહી જાય સો ટકા હવે મિત્રો રાજસ્થાન રાજસ્થાનનું આપણને યાદ આવે રાજસ્થાન રાજસ્થાન રાજધાની પહેલાં કઈ છે મિત્રો રાજસ્થાનની રાજધાની છે જયપુર છે કઈ છે જયપુર જયપુર રાજસ્થાનની રાજધાની છે રાજસ્થાનના લોકનૃત્ય આપણે જોઈએ તો મિત્રો ખાસ યાદ રાખો પેલા તો રાજસ્થાન લોકનૃત્ય એક તો તમને ખબર જ હશે કઠપુતળી છે કયું છે કઠપુતળી કઠપુતળી લોકનૃત્ય રાજસ્થાનનું ખૂબ જ જાણીતું છે તમને ખબર નતી યાદ રાખી લેજો કઠપુતળી નૃત્ય હવે રાજસ્થાનનું કઠપુતળી રાજસ્થાનની અંદર પહેલી વાત તો ગરમી ખૂબ જ પડે રાજસ્થાનની અંદર હું આ લોકનૃત્ય જોવા જ કઈ લોકનૃત્ય જોવા જ્યો કઠપુતળી લોકનૃત્ય છે રાજસ્થાનનું જોવા ગયો એટલે ન્યાવું શું કર્યું મેં ન્યાવું છે ઘૂમ્યો જોવા માટે મારે ઘૂમવું તો પડે કેમ કે નજીકના ઘણી બધા કટપૂતરી નાશ થતા હોય છે રાજસ્થાનની અંદર હું ઘૂમ્યો બધી જગ્યાએ રાજસ્થાનમાં ગરમીને કારણે છે ને મને ગરમી છે ને એ મિત્રો સોયની જેમ સોયની જેમ છે મને સોયની જેમ છે એ ગરમી છે એ મને ખૂંચતી હતી બરાબર છે આટલી બધી ગરમી પડે છે રાજસ્થાનની વાત પૂછવામાં એટલે સોયની જેમ મને છે ગરમી છે ચૂપતી હતી ખૂંચતી હતી બરાબર છે તો આની ઉપરથી આપણને યાદ આવી જાય રાજસ્થાનમાં હું ગયો તો કટપૂત નૃત્ય જોઈને ઘૂમ્યો અને સોયની જેમ મને ગરમી છે હતી બરાબર છે અહીંયા ખબર પડી જાય પહેલું નૃત્ય છે કટપુત્રી નૃત્ય પછી ઘૂમ્યા એટલે ઘૂમર નૃત્ય રાજસ્થાન છે નૃત્ય છે અને મિત્રો સોયની જેમ સોય સોય યાદ રાખવાના સુ નૃત્ય છે સુય સિની નૃત્ય સુય સિની તો ત્રણ નૃત્ય તમારે અંદર યાદ રાખવાના છે પહેલાં તો લોક લોકનૃત્ય પછી છે ઘૂમર અને સુઈ સિની યાદ રહી જશે રાજસ્થાનની અંદર ગયા કટપુત્રી નૃત્ય જોયું ઘૂમિયા ન્યા એટલે ઘૂમર અને ગરમીની આટલી બધી પડે સોયની જેમ છે ચૂબી બરાબર છે એટલે સુઈ સ્થિની યાદ રહી જશે તો કે ત્રણ નૃત્ય ઓટોમેટિક આપણને યાદ રહી ગયા હવે આગળ જોઈએ આપણે એના પછી હવે મિત્રો આવે છે ઝારખંડ ઝારખંડની રાજધાની પહેલાં તો આપણને ખબર પડી જવી જોઈએ કઈ છે રાજધાની રાંચી છે ઝારખંડની રાજધાની કઈ છે રાંચી ધોની ક્યાંનો છે મિત્રો રાંચીનો છે બરાબર છે હવે મિત્રો ઝારખંડની અંદર આપણે ઝાડ જોઈએ ને તો આપણને શું યાદ આવે ઝરણું યાદ આવે ઝરણું બરાબર છે શું યાદ આવે આપણને ઝરણું યાદ આવે હવે ઝરણું છે હવે ઝરણા મેં જોયું હું આ અહીંયા મિત્રો જોઈ શકો છો ખાટલા જેવું છે એ ઝરણાની અંદર હું ચાર પગવાળો ખાટલો મૂકું ને મિત્રો ચાર પગવાળો ઝરણાની અંદર ઝરણાની અંદર ખાટલો મૂકું તો એ ખાટલો છે મિત્રો એ ઝરણાના અંદર રહે છે અને પાણીના બહામાં વીયો જશે પરંતુ હું છ પગવાળો ખાટલો મૂકીશ કેટલા પગવાળો ખાટલો છે મિત્રો છ પગવાળો ખાટલો છે તો છ પગવાળો છે એ મૂકીશ બેડ છ પા એટલે પગ પગ જ કહેવાય અથવા તો પૈ કહેવાય શું કહેવાય છ પૈવાળો હું ખાટલો મૂકીશ આપણે પગ જ લખીએ છ પગવાળો ખાટલો મૂકીશ તો મારે છે આ ઝરણાની અંદર છે એ વાંધો આવશે અને આરામથી છે બેસીને જોઈ શકશો બધા મિત્રો સાથે બરાબર છે મસ્ત મજાનો ધોધ પડતો હોય મજા આવે તો આની ઉપરથી તમને યાદ રહેશે ઝાર ઉપરથી આપણને ઝરણું યાદ આવ્યું પછી છ પગવાળો મૂકવો પડે છે ખાટલો મૂકવો પડે છે બરાબર છે તો તે રહેશે નગર પાણીના બહોમાં આવ્યો જશે તો પહેલાં તો અંદર નૃત્ય આવે છે મિત્રો છ ઉપરથી છવું નૃત્ય કયું મિત્રો છ ઉ ખાસ યાદ રાખીને જો છ ઉપરથી છવું નૃત્ય સોરી મિત્રો છ ઝારખંડનું મિત્ર કયું નૃત્ય છે છૌ નૃત્ય છે અને પય ઉપરથી મિત્રો આવશે પાયકા કયું નૃત્ય છે પાયકા ખાસ યાદ રાખી લેજો ઝારખંડના બે નૃત્ય લોકનૃત્ય છૌ અને પાયકા યાદ રહી છે છૌ નૃત્ય અને પાયકા નૃત્ય એટલે છ પગ તમારે યાદ રાખો રાજસ્થાન ઝારખંડની અંદર જવાનું છે ઝાર એટલે ઝરણું ઝરણની અંદર આપણે શું મૂકવાનું છે ખાટલો મૂકવાનો છે એ છ પગવાળો મૂકવાનું છે ચાર પગવાળો નહીં છ ઉપરથી છૌ નૃત્ય યાદ આવી જશે અને પગ ઉપરથી આપણને પાયકા યાદ આવી જશે પય એટલે પાયકા બરાબર છે આગળ વધીએ એના પછી આપણે જોઈએ નાગાલેન્ડ તો મિત્રો નાગાલેન્ડ છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપેલો છે મિત્રો સાપ નાગાલેન્ડની રાજધાની મિત્રો કોહિમા છે કઈ છે કોહિમા એ પણ તમને ખબર હોય છે સાથે બરાબર છે નાગાલેન્ડની અંદર તમે જોઈ શકો છો નાગાલેન્ડનો અર્થ આપણે કરીએ તો નાગ થાય શું થાય નાગ એ ઉપરથી ખબર અને નાગ છે ને મિત્રો આની ચાંચ છે ને ચાંચ એ મોટી હોય છે ચાંચ ચાંચ કેવી હોય છે એની સાપની ચાંચ નાગાલેન્ડની અંદર કેવી હોય છે મોટી હોય છે એટલે ચાંચ ઉપરથી આપણને નૃત્ય યાદ રહી છે ચોંગ નૃત્ય કયું મિત્રો ચોંગ યાદ રહી જશે ચોંગ નૃત્ય કેનું છે તો ચોંગ લોક નૃત્ય છે મિત્રો નાગાલેન્ડનું છે ચાંચ ઉપરથી ચોંગ ભૂલવાનું નથી બરાબર છે નાગાલેન્ડ ચોંગ નૃત્ય બરાબર છે એના પછી આપણે જોઈએ એ પહેલા મિત્રો એક જાહેરાત આપણી વાઘલા એજ્યુકેશનની અંદર વિશ્વાસ સિરીઝ જે ચાલે છે અને મિત્રો મોડલ પેપર જેને લેવા છે પચાસ માર્કના મોડલ પેપર રહેશે બરાબર છે એ મોડલ પેપર જેને લેવો હોય ખાસ મિત્રો રિવિઝન મહેનત વિદ્યાર્થી માટે મિત્રો સિલેબસ આધારિત મિત્રો છે વિશ્વાસ સિરીઝ બનાવેલી છે અને મોડલ પેપર બનાવેલા છે તમને ખૂબ જ ફાયદો થશે એને આ પર પેમેન્ટ કરીને છે મેળવી શકે છે એકથી એકાવન મોડલ પેપર બરાબર છે સોરી મિત્રો વિશ્વાસ સિરીઝ એકથી એકાવન વિશ્વાસ સિરીઝ અને છ પટ્ટાવાળાના પાંચ બેલીફના મોડલ પેપર મળી જશે આગળ વધીએ આપણે એના પછી મિત્રો આવે છે ગોવા પહેલાં સ્પષ્ટતા કરી દઈએ મિત્રો ગોવાની રાજધાની કઈ છે પણજી છે કઈ છે પણજી છે ગોવાની રાજધાની હવે ગોવાની અંદર શું થાય છે ગોવાની અંદર પીવાવાળા જાદા છે બરાબર છે ઢાકણા ઉડતા જ હોય એટલે ગોવાની અંદર છે ઢક્કન આપણે હમ બોલીએ ઢક્કન અથવા તો ઢાકણા બોલીએ ઢાકણા દારૂ પીવાવાળા છે ઢાકણા તોડતા જ હોય ને ઢાકણા અને અને ઢાંકણા છે ને મિત્રો એટલા બધા ત્યાં દારૂ પીવાય છે કે જ્યાં મિત્રો આ ઢાકણા બધા હું બનાવું છું ઢાકણા બધા જોવા તમે આ ઢાકાની છે ને મિત્રો મંડી શું ભરાય છે મંડી ભરાય છે શું ભરાય છે મંડી મંડીની ભાષામાં આપણે શું શાકભાજી બજાર મંડી કહેતા મંડી જઈએ આપણે તો મિત્રો યાદ રાખી લો તમે તો ગોવાનું લોકનૃત્ય છે મિત્રો પહેલાં તો દકની દકની અને બીજું છે મંડી ખાસ યાદ રાખી લેજો ગોવાના બે ગોવાના બે લોકનૃત્ય ઢક્કન ઉપરથી આપણને યાદ રાખીએ દકની અને છે મંડી યાદ રહી છે દકની અને મંડી અથવા ઢકની કહી શકીએ બરાબર છે ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે આપણે ધકની અને મંડી ગોવાલા લોકનૃત્ય છે બરાબર શાસ્ત્રીય નૃત્યની લોકનૃત્ય છે બરાબર છે યાદ રાખી લેજો ગોવા પરથી આપણે યાદ આવી જશે ગોવામાં ઢાંકણા ઉડે છે બરાબર છે ધકની અને મંડી એના પછી જોઈએ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશના લોકનૃત્ય તો મિત્રો તમે જોઈ શકો છો અરુણ નામનો વ્યક્તિ છે આપણે શોર્ટકટ બનાવેલી છે અરુણ નામનો વ્યક્તિ છે અરુણ નામનો વ્યક્તિ છે એ મિત્રો શું કરે છે યુદ્ધ લડવા જાય છે અરુણ નામનો વ્યક્તિ છે યુદ્ધ લડવા જાય છે યુદ્ધ લડવા તો જાય છે પાછો છે મિત્રો આ જોત મેં ભાઈ હું કરેલ મુખોટા પહેરેલ શું પહેરેલ છે મુખોટા પહેરેલ છે એ પાછું યુદ્ધ લડવા જાય છે કોઈને ખબર ન પડે એ રીતે ખબર છે મારી હોય મારી મેં પાડી દીધો હોય તો ગામમાં આવીને મત કે હું નહોતો એમ સમજે એટલે મિત્રો શું કરીને જાય છે મુખોટા પહેરીને યુદ્ધ લડવા જાય છે મુખોટા પહેરીને યુદ્ધ લડવા જાય છે કોણ મિત્રો અરુણ નામનો વ્યક્તિ અરુણ નામનો છે એ મુખોટા યુદ્ધ લડવા જાય છે એટલે અરુણાચલ પ્રદેશ પણ અરુણ યાદ આવી જશે અરુણાચલ પ્રદેશ છે તો આના લોકનૃત્ય શું છે પહેલા તો યુદ્ધ લડવા જાય છે એટલે યુદ્ધ નૃત્ય યુદ્ધ નૃત્ય ક્યાંનું છે તો કે અરુણાચલ પ્રદેશનું છે અને બીજું મુખોટા મુખોટા લોકનૃત્ય ક્યાંનું છે તો કે અરુણાચલ પ્રદેશનું છે બે યાદ રાખવાના છે ખાલી બરાબર છે યુદ્ધ નૃત્ય અને મુખોટા અરુણ છે યુદ્ધ લડવા ક્યાં જાય છે મિત્રો મુખોટા પહેરીને જાય છે બરાબર છે ક્યાં જાય છે એ ખબર નથી પણ આવવાનું છે પાકવું છે બરાબર છે યાદ રાખી લેજો બે લોકનૃત્ય યુદ્ધ નૃત્ય અને મુખોટા લોકનૃત્ય એના પછી જોઈએ આપણે ગુજરાત ગુજરાતની તો આપણે વાત કરવાનું હોય ખબર જ છે આપણે કંઈ શોર્ટકટ બનાવવાનો હોય પેલું કયું છે ગરબા છે અને બીજું છે દાંડિયા છે ગુજરાતનું મિત્રો ગરબા છે ને ગરબા ગરબા અને ગરબી આ બે વસ્તુ અલગ છે બરાબર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ખાસ યાદ રાખી લેજો ગરબા છે ને એ મિત્રો સ્ત્રી નૃત્ય છે સ્ત્રી ગરબી છે ને એ પુરુષ પ્રધાન પ્રધાન છે ગરબીના પિતા તમને કે તો કોણ આવશે દયારામ આવશે અને ગરબાના પિતા કે તો વલ્લભ મેવાડા આવશે વલ્લભ મેવાડ યાદ રાખી લેજો અને ગરબીના પિતા કે કોણ આવશે મિત્રો દયારામ દયારામ તે રૂપનામ પ્રેમ સખી છે બરાબર યાદ રાખી લેજો દયારામ બે વસ્તુ ખબર વલ્લભ મેવાડા અને મિત્રો દયારામ બરાબર છે ગરબા અને દાંડિયા એના પછી ગુજરાતની વાત કરી લીધી હવે આપણે જોઈએ આપણે ઉત્તરાખંડ ઉત્તરાખંડના લોકનૃત્યની વાત કરીએ આપણે ઉત્તરાખંડની અંદર છે ને મિત્રો નદીઓનો ગઢ કહેવામાં આવે ઉત્તરાખંડને શું કહે ઘણી નદીઓ આવે છે ઉત્તરાખંડમાં એટલે એને શું કહેવામાં આવે છે નદીઓનો નદીઓનો ગઢ કહેવામાં આવે છે કોને મિત્રો ઉત્તરાખંડને નદીઓનો ગઢ કહેવામાં આવે છે એટલે એની ઉપરથી આપણને યાદ આવી જાય ગઢવાલી નૃત્ય ગઢવાલી નૃત્ય ગઢવાલી નૃત્ય ક્યાંનું છે તો ગઢવાલી નૃત્ય મિત્રો ઉત્તરાખંડનું છે ક્યાનું છે ગઢવાલી લોક લોકૃત્ય ઉત્તરાખંડનું છે યાદ આવી જાય ઉત્તરાખંડ ઉપરથી ગઢવાલી નદીઓનો ગઢ છે એટલે ગઢવાલી લોક નૃત્ય બરાબર છે એના પછી જોઈએ આપણે તમારે ખાલી જોવાનું છે છેલ્લે આપણે પ્રશ્નો ઓટોમેટિક તમને યાદ આવશે આગળ વધીએ અને મિત્રો વિડિયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા વિડીયો તમને છે ને મળે ને તો ઓટોમેટિક પરીક્ષામાં ઓપ્શન જ કે મને ટેક કરે મને ટેક કરે બરાબર છે આગળ વધીએ હવે પછી મિત્રો જમ્મુ કાશ્મીર હવે જમ્મુ કાશ્મીરના લોકનૃત્યની વાત કરીએ આપણે તો જમ્મુ કાશ્મીરમાં પહેલાં તો શું પડે છે વધારે પડતી છે ઠંડી પડે છે એટલે કે વધારે પડતો બરફ છે બરફને કારણે છે કે ઠંડી વધારે પડે જમ્મુ કાશ્મીરની અંદર તો ઠંડી પડે છે મિત્રો બરાબર છે એને કારણે આપણે શું બોલી જઈએ છીએ ઉફ બોલી જઈએ છીએ શું બોલી જઈએ છીએ ઉફ આટલી બધી ઠંડી બહુ જ ઠંડી છે એટલે આની ઉપરથી આપણને યાદ આવી જશે રાઉફ કયું નૃત્ય છે રાઉફ રાઉફ નૃત્ય ક્યાંનું છે મિત્રો જમ્મુ કાશ્મીરનું છે યાદ રહી જશે બરફ પડે છે ખૂબ જ ઠંડી હોય છે એટલે આપણે ઉપ બોલી જઈએ છીએ આટલી બધી ઠંડી તો રાઉફ રાઉફ ક્યાંનું નૃત્ય છે મિત્રો જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે બરાબર છે એના પછી આગળ વધીએ આપણે હિમાચલ પ્રદેશ આની પણ શોર્ટકટ હિમાચલ પ્રદેશનું લોકનૃત્ય કયું છે હિમાચલ પ્રદેશની અંદર આપણે જઈએ બરાબર છે હિમાચલ પ્રદેશ હોય એટલે આની અંદર હિમ જ આવે છે હિમ એટલે શું થાય મિત્રો બરફ બરાબર છે બરફ થાય છે હિમાચલની અંદર જાઓ તો મારે ચાલવું છે તો મારે છે જરૂર પડશે મિત્રો ચપ્પલની જરૂર પડશે એમને તો હું ચાલી નહીં શકું હવે ચપ્પલ મેં ધારો કે લઈ લીધા બરાબર છે જમ્મુ કાશ્મીરની અંદર મેં ચપ્પલ લઈ લીધા પણ ચપ્પલ છે ને મિત્રો બરફની અંદર છે ને એ ખૂંચી જતા હતા શું થઈ જતો હતું બરફની અંદર છે ખૂંચી જતા હતા એટલે મારે ચપ્પલ છે કંઈ કામમાં એવા નહીં એટલે મેં શું લીધું સ્કેટિંગ કરવા માટે દંડા નાવ લઈ લીધી આ નાવ છે મિત્રો દંડા નાવ કેવી નાવ છે દંડા નાવ લઈ લીધી એટલે એનથી છે બે હાથમાં દંડા પકડીને મેં છે એ આપણે સ્કેટિંગની જેમ સ્કેટિંગ કર્યું બરાબર છે બરફની અંદર ટૂંકમાં આનું યાદ રાખો ચપ્પલ ઉપરથી આ શું છે મિત્રો ચપ્પલ ચપ્પલ ઉપરથી નૃત્ય યાદ રાખવાનું છે છપેલી કયું નૃત્ય છે મિત્રો હિમાચલ પ્રદેશનું લોકનૃત્ય છે છપેલી છે અને બીજું લોકનૃત્ય છે મિત્રો દંડા નાવ કયું છે યાદ રહી જશે ચપ્પલ ઉપરથી છપેલી યાદ રહી જશે અને દંડા નાવ તો તમને ખબર જ છે કેમ કે ચપ્પલથી હું હિમાચલ પ્રદેશની અંદર છે બરફ હતો એટલે હું ચાલી ન શક્યો ચપ્પલ મારા ખૂંચી જતા હતા એ તમે જોઈ શકો ચપ્પલ મારા ખૂંચી જતા હતા એટલે મેં દંડા નામ લઈ લીધી એનથી છે એમ ચાલ્યો બરાબર છે હવે તમે છપેલી અને દંડાનું લોકનૃતિકાનું છે હિમાચલ પ્રદેશનું છે આગળ વધીએ છત્તીસગઢ હવે છત્તીસગઢની અંદર મારે છે લખી નાખવું છે ડાયરેક્ટ તમને કહી દઉં છું ગાડી ગાડી લોકનૃત્ય ગાડી લોકનૃત્ય ક્યાનું છે છત્તીસગઢનું પણ કેટલી ગાડી છે છત્તીસ ગાડી એટલે છત્રીસ ગાડી કેટલી ગાડી છત્રીસ ગાડી એટલે આની ઉપર ખબર પડી જાય છત્તીસગઢ ઉપર છત્રીસ ગાડી એટલે ગાડી નૃત્ય ક્યાનું છે લોકનૃત્ય ગાડી લોકનૃત્ય છે મિત્રો એ છત્તીસગઢનું છે આટલું જ યાદ રાખો ગાડી લોકનૃત્ય બરાબર છે આ છત્તીસ તો ઓલરેડી આવે જ છે અંદર આ છત્તીસ લોકનૃત્ય નથી ખાલી ગાડી લોકનૃત્ય જ છે છત્તીસગઢનું ગાડી લોકનૃત્ય બરાબર છે છત્રીસ ગાડીઓ યાદ રહી જવું જોઈએ તમને એના પછી જોઈએ આપણે લોકનૃત્ય ઓડિશા ઓડિશાનું લોકનૃત્ય મિત્રો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય ઓડિસી છે કયું છે ઓડિશી ઓડિશી લોકનૃત્ય ક્યાંનું છે છત્તીસગઢ ઓડિશાની રાજધાની કઈ છે ભુવનેશ્વર છે ભુવનેશ્વર બરાબર યાદ રાખી લેજો એના પછી લોકનૃત્ય જોઈએ આપણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું લોકનૃત્ય તમને આવડતું છે ઓટોમેટિક લાવણી છે કયું છે લાવણી લાવણી ક્યાંનું છે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રનો કોઈ વ્યક્તિ છે કે મારે મહારાષ્ટ્ર જવું નથી મહારાષ્ટ્રને અહીંયા લાવ અહીં લાવ એટલે હું લાવણી ગમે તમે યાદ રાખી શકો યાદ રાખી શકો છો મહારાષ્ટ્રનું છે લાવણી મને ઓટોમેટિક યાદ રહી ગયું છે એટલે લખી નાખ્યું ડાયરેક્ટ લાવણી બરાબર છે આગળ વધીએ એના પછી લોકનૃત્ય જોઈએ આપણે એના પછી લોકનૃત્ય છે મેઘાલય મેઘાલયની અંદર તમે જોઈ શકો છો મેઘ આવે શું આવે છે મેઘ વાદળ એટલે વરસાદ આપણી પાસે હું વરસાદ આટલો બધો વરસાદ પડે મેઘાલય મેઘાલયને આપણે ખબર છે ભારતનું ચેરાપુંજી કયું છે મોનસીમ રમ અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મોનસીન રમ રમ અને ચેરાપુંજી ભારતનું મિત્રો ગુજરાતનું ચેરાપુંજી કે કપરાડા આવે બરાબર છે અને ઓપ્શનમાં સાહેબ ધરમપુર પણ હશે ધરમપુર પરંતુ હાઈકોર્ટે એક્ઝામ લીધી ત્યારે કપરાડાને છે માન્ય રાખેલું હતું બરાબર છે ધરમપુરને માન્ય રાખ્યું નહોતું એ પણ ખબર હોવી જોઈએ તો ઘણી બુકમાં ધરમપુર પણ છે ઘણી ઘણી બુકમાં કપરાડા પણ છે અને મેઘાલયની અંદર મોનસેનરામ અને ચેરાપુંજી બંને આવેલું છે ખાસ યાદ રાખી લેજો અને મિત્રો મેઘાલયની અંદર આટલો બધો વરસાદ પડે છે ને તો ગળા સુધી પાણી આવી જાય ક્યાં સુધી પાણી આવી જાય છે ગળા સુધી છે એ પાણી આવી જાય છે આટલો વરસાદ પડે મેઘાલયમાં એટલે યાદ રાખી મેઘાલયનું નોક નૃત્ય છે બાગલા કયું નૃત્ય છે બાગલા નૃત્ય ગલા આવી ગયું ને ગળા એટલે ગળા બાગલા લોક લોકનૃત્ય છે લોકનૃત્ય ક્યાંનું છે મિત્રો મેઘાલયનું છે બાગલા ભૂલતા બરાબર છે આગળ વધીએ એના પછી લોકનૃત્ય જોઈએ મિત્રો આપણે ઉત્તર પ્રદેશનું ઉત્તર પ્રદેશના લોકનૃત્ય માટે એક શોર્ટકટ મેં કરી છે કહું તમને ઉત્તર ઉપરથી મિત્રો ઉત્તરમાં લખું છું અહીંયા ઉત્તરમાં કજરી ઉત્તરમાં કજરી અને કજરી અને ચાર કલા આ બે નામ છે કજરી અને ચાર કલા ઈ મિત્રો શું કરવા ગયા છે રાસલીલા રાસલીલા અને રાસલીલા અને નોટંકી નોટંકી જોવા ગયા જોવા ગયા તો યાદ રાખો હવે હું યાદ રાખવાનું ઉત્તરમાં કજરી અને ચાર કલા રાસલીલા અને નોટંકી જોવા ગયા યાદ રાખશું આપણે લોકનૃત્ય ઉત્તર પ્રદેશનું ઉત્તરમાં એટલે ઉત્તર પ્રદેશ આપણને ખબર પડી જાય અહીંથી તે બરાબર છે કજરી કજરી લોકનૃત્ય ક્યાંનું છે ઉત્તર પ્રદેશનું છે ચાર કલા ઉપરથી યાદ રાખવાનું છે આપણે ચાર કુલા શું યાદ રાખવાની છે ચાર કુલા લોકનૃત્ય ક્યાંનું છે મિત્રો ઉત્તર પ્રદેશનું છે કજરી લોકનૃત્ય ઉત્તર પ્રદેશનું ચાર કુલા લોકનૃત્ય ઉત્તર પ્રદેશનું છે રાસ લીલા મિત્રો લોકનૃત્ય ક્યાંનું છે ઉત્તર પ્રદેશનું છે નોટંકી ક્યાંનું છે મિત્રો ઉત્તર પ્રદેશનું છે અને જોવા ઉપરથી આપણે યાદ રાખવાનું છે જોરા હું યાદ રાખવાનું છે જોરા જોરા લોકનૃત્ય ક્યાંનું છે તો કે ઉત્તર પ્રદેશનું ગયા ઉપરથી કાંઈ નહીં યાદ રાખી લેજો કેટલા લોકનૃત્ય છે એક બે ત્રણ ચાર પાંચ બરાબર છે પાંચ લોકનૃત્ય ઉત્તર પ્રદેશના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કજરી ચારકુલા રાસલીલા નોટંકી અને જોરા લોકનૃત્ય ક્યાં છે ઉત્તર પ્રદેશના છે યાદ રહી જાય છે તો કે હા એના પછી જોઈએ આગળ આપણે કર્ણાટક કર્ણાટકનું કહેવાની જરૂર નથી યાદ આવી જાય ઓટોમેટિક કર્ણાટકનું છે યક્ષગાન કેવું છે યક્ષગાન લોકનૃત્ય ક્યાંનું છે યક્ષગાન લોકનૃત્ય કર્ણાટકનું છે બરાબર કર્ણાટકની રાજધાની કઈ છે બેંગ્લોર છે બેંગ્લોર નવું નામ છે બેંગલુરુ બરાબર છે બેંગલુરુ બેંગલુરુ બરાબર યાદ રાખી લેજો કર્ણાટક પશ્ચિમ બંગાળની કહેતો કોલકત્તા એના પછી આપણે આગળ વધીએ હવે આપણે ડાયરેક્ટ મિત્રો જોવાના છે પ્રશ્નો તો ચાલો પ્રશ્ન તરફ એ આપણે કેટલું યાદ રહ્યું છે જોઈ લઈએ આપણે તો કે ચાલો જોઈએ આપણે નીચેની બધી કયું લોક નથી ઉત્તર પ્રદેશ સાથે સંબંધિત છે તો ઉત્તર પ્રદેશની અંદર હું ઉત્તરમાં કજરી ચારકલા રાસલીલા નોટંગી જોવા ગયા તો કજરી છે બિહુ તો મિત્રો આપણને ખબર છે બહુને ભગાડીને કોણ લઈ ગયો હતો કાળો ગોપાલ લઈ ગયો હતો એટલે આ તો આપણે અસમનું આવે આ તો નહીં આવે પાયકા પાઇકાવાળું આપણને ખબર છે પાયકા શા આવ્યું હતું તો પાયકા મિત્રો આવ્યું તો આપણને ખબર હોય તો ઝારખંડ ને અંદર ઝરણો હતું ઝરણાની અંદર છે આપણે ઓલો ખાટલો મૂક્યો તો ખબર છે છ પાઇવાળું એટલે છઉ અને પાયકા આ તો ઝારખંડવાળું છે એટલે આઈ નહીં આવે આ રાઉફ રાઉફ એટલે ઊભ થઈ જાય જમ્મુ કાશ્મીરની અંદર એટલી ઠંડી પડે તો ઊફ થઈ જાય એટલે રાઉફ આ તો જમ્મુ કાશ્મીર આઈ નહીં આવે ઝોરા ડાયરેક્ટ ખબર પડી જાય ઝોરા જ આવે કારણ કે આપણને ખબર છે ઉત્તર પ્રદેશની અંદર છે એ કજરી ચારકુલા નોટંકી અને રાસલીલા મિત્રો જોવા ગયા જોવા ઉપરથી આપણે ઝોરા કર્યું તો યાદ છે તો ઝોરા તો ક્યાંનું છે ઉત્તર પ્રદેશનું છે યાદ આવી ગયું ને એના પછી આગળ વધીએ આપણે ભાંગડા તો ક્યાંનું છે તો પંજાબની અંદર છે ગીત પણ ભાંગ પીએ છીએ ગીધા અને ભાંગડા પંજાબનું લોકનૃત્ય છે એટલે પંજાબ આવશે બરાબર છે એના પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને ખાસ કોમેન્ટ કરજો મજા આવતી હોય બરાબર છે ઝારખંડનું લોકનૃત્ય ઝારખંડનું લોકનૃત્ય હમણાં જ વાત કરી છે આપણે કે ખાટલો મૂકવાનો હતો આપણે ઝરણું એટલે ઝરણાની અંદર ખાટલો છ પાઇવાળો છૌ અને પાયકા છવું અને પાયકા મિત્રો જોઈ શકો છો અહીંયા પાઇકા લોકનૃત્ય કાનું છે મિત્રો ઝારખંડનું છે ઓટોમેટિક યાદ આવી જાય અને ગરમી છે સુઈની જેમ આપણને ખુશતીથી આ તો રાજસ્થાનનો આવી ગયો એનો આવી ગયો સોઈ સિની રાજસ્થાનનું છે ખબર છે આપણે કઠપુતળી લોકનૃત્ય જોવા ગયા હતા પછી ઘૂમા એટલે ઘૂમર અને સુઈ જેવી ગરમી ખૂતી હતી એટલે રાજસ્થાનનું છે બરાબર આગળ વધીએ લાની અંદર મિત્રો જવાબ કયો આવશે ઝારખંડની અંદર ઝારખંડની અંદર જવાબ આવશે આપણો પાયકા છ પાય બરાબર છે આગળ વધીએ ગીધા લોકનૃત્ય ક્યાંનું છે હમણાં વાત કરીએ આપણે પંજાબની અંદર ગીધ છે એવું પીવાય છે દારૂ પીવે છે બરાબર છે ભાંગ પીવે સોરી એટલે ભાંગડા અને ગીધા પંજાબનું લોકનૃત્ય છે એના પછી આગળ વધીએ આપણે ઓટોમેટિક યાદ એ ઓપ્શન જ કે મને ટીકી નીચેમાંથી કયું ખોટું છે હવે મિત્રો આપણને ખબર છે બિહુ આંધ્રપ્રદેશનો આ આપણે અસમની જે વહુ હતી એને મિત્રો કાળો ગોપાલ ભગાડી ગયો હતો એટલે આ બિહુ અને કલી ગોપાલ મિત્રો બિહુ અને કલી ગોપાલ અસમનું છે એટલે આ મિત્રો ખોટું છે બરાબર છે આ ખબર પડી ગઈ આપણે ભાંગડા પંજાબનું છે સાચું છે દાંડિયો ગુજરાત સાચું છે નોટંકી રાસલીયા નોટંકી જોવા ગયા હતા બરાબર છે આ સાચું છે આ ખોટું છે એના પછી આગળ વધીએ આપણે કર્ણાટકનું લોકનૃત્ય કયું છે આવું કર્ણાટકને ખબર પડી જ જાય આપણને મિત્રો કથકલી છે ને કથકલી કલી કથકલી કેરળનું છે પરંતુ કથકલી મિત્રો શાસ્ત્રીય લોકનૃત્ય છે લોકનૃત્ય નથી કેવું છે શાસ્ત્રીય નૃત્ય છે શાસ્ત્રીય આ મિત્રો શાસ્ત્રીય નૃત્ય છે બરાબર છે લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય અલગ અલગ બરાબર છે ગરબા ગુજરાતનું છે સોઈ સિની આપણે ખબર સોઈ જાય ગરબી રાજસ્થાનનું છે યક્ષગાન મિત્રો ક્યાંનું છે કર્ણાટકનું છે આપશન કેવા આવશે ઓપ્શન એ આપણો સારો જવાબ બનશે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે નીચેનામાંથી કયું ભારતીય લોકનૃત્ય નથી નીચેનામાંથી કયું ભારતીય લોકનૃત્ય નથી તો ઘુમર છે ગરબા છે દાંડિયા છે કથકકલી મિત્રો લોકનૃત્ય નથી કેવું છે શાસ્ત્રીય નૃત્ય છે એટલે આ મિત્રો નહીં આવે બરાબર છે ઓપ્શન બી આપણો સાચો બનશે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે છપેલી લોકનૃત્ય ક્યાંનું છે છપેલી લોકનૃત્ય ક્યાંનું છે કાંઈ યાદ આવ્યું છે મિત્રો આપણને ખબર છે ને હિમાચલ પ્રદેશમાં આપણે ગયા હતા અને આપણે ચપ્પલ ચપ્પલ ઉપરથી છપેલી યાદ એવું અને દંડા નાવ હિમાચલ પ્રદેશની અંદર આપણે મેં ચપ્પલ દોરીને બતાવ્યા હતા તમને અને દંડા નાવ પણ ધોરીને બતાવ્યું એટલે ઓલરેડી ફોટો જ મૂકેલો હતો બરાબર છે તો છપેલી અને દંડા નાવ દંડા નાવ હિમાચલ પ્રદેશની અંદર ગયા હતા બરફ ફૂલ હતો એટલે ચપ્પલ લીધા પણ ચપ્પલથી પાછું ફાઇવ નહીં એટલે દંડા નાવ લીધું બરાબર કટિંગ માટે એટલે અહીંથી આપણને ખબર પડે છપેલી ચપ્પલ ઉપરથી છપેલી અને દંડા નાવ બે વસ્તુ યાદ રાખવાનું છે એ ક્યાનું છે મિત્રો હિમાચલ પ્રદેશના ઓપ્શનમાં છે તો કે આ ઓપ્શન સી આપણો સાથે જવાબ બનશે એના પછીના પ્રશ્ન જોઈએ નીચેના બધી કયું નૃત્ય ગુજરાત સાથે સંબંધિત છે ગુજરાત આવે એટલે આપણને યાદ આવી જ જાય કયું આવશે દાંડિયા છે અને ગરબા છે કથક મિત્રો શાસ્ત્રીય નૃત્ય છે કથક છે ક્યાંનું છે કથક ઉત્તર પ્રદેશનું છે શાસ્ત્રી લોકનૃત્ય છે કથકલી કલી કેરળનું છે લ આવે એટલે કેરલ બરાબર છે અને કથક ખાલી કહેતા ઉત્તર પ્રદેશ શાસ્ત્રી નૃત્ય છે કુચીપુડી કે એ પણ શાસ્ત્રીય છે આંધ્રપ્રદેશની અંદર આવશે આંધ્રપ્રદેશ અને અંદર યાદ રાખવાનું કુ આ કુ એટલે કુચીપુડી આંધ્રપ્રદેશ બરાબર છે એના પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું લોકનૃત્ય નૃત્ય જમ્મુ કાશ્મીરનું છે મિત્રોનો જવાબ મેં તમને કહી દીધો ને ઓકે બરાબર ગુજરાતનું કયું છે દાંડિયા છે એના પછી જોઈએ આપણે નીચેનામાંથી કયું લોકનૃત્ય નૃત્ય જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે હવે જમ્મુ કાશ્મીરની અંદર આપણે ગયા હતા આપણને આટલી બધી ઠંડી પડી હતી આપણે ઉફ બોલી ગયા ત્યારે રાઉફ કયો આવશે ઓપ્શન એ આપણો સારો જવાબ આવશે જમ્મુ ની અંદર કયું લોકનૃત્ય આવશે તો રાઉફ લોકનૃત્ય ક્યાંનું છે મિત્રો જમ્મુ કાશ્મીરનું છે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે નીચેના બધી કયું લોકનૃત્ય રાજસ્થાનનું છે રાજસ્થાનની અંદર આપણે ગયા હતા કઠપોતલી નૃત્ય જોવા હાટો આપણે ગુમ્યા હતા ને સુઈ જેવી ગરમી આપણને લાગી હતી બરાબર છે તો રાઉ તો મિત્રો જમ્મુ કાશ્મીરનું છે ઝોરા કે તો ઝોરા આપણે જોવા ગયા હતા ઉત્તર પ્રદેશ ખબર છે જોવા ગયા હતા હું આપણે નોટંકી રાસલીલા ઉત્તર પ્રદેશ ઉત્તરમાં આપણે કજરી અને ચાર કલા નોટંકી ચાર કલા સાથે મિત્રો નોટંકી અને રાસલીલા આપણે જોવા ગયા જોવા પડતી જોરા આ જોરા છે ઉત્તર પ્રદેશનું છે વિધિ તો આપણે આવ્યું જ નથી બરાબર છે અને રાજસ્થાનની અંદર સુઈ જેવી ગરમી લાગી છે એટલે સુઈ સિની છે એ લોકનૃત્ય ક્યાંનું છે મિત્રો રાજસ્થાનનું રાજસ્થાનના લોકનૃત્ય કેટલા છે તો કે રાજસ્થાનના લોકનૃત્ય છે મિત્રો કટપુતળી ઘુમર અને સુઈ સિની બરાબર છે યાદ રાખી લેજો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો મિત્રો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવની અપડેટ મને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ